અને બીજેપીમાંથી અત્યારે હાલ મારી જોડે છે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, આપ બંનેનું સ્વાગત છે. રુઝાનજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ તો ફરી એક વખત આંકડા સામે આવ્યા છે, ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આખરે મહિલાઓ શા માટે અસલામતીનો અનુભવ કરી રહી છે અને સાથે જ રેપ અપહરણ આ કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આપણે જ્યારે હંમેશા વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા એમ એડ કરું છું કે આ જે આંકડાઓ છે જે બતાવવામાં આવ્યા છે એ તો સત્ય જ હશે, પણ એના કરતાં વધારે થાય છે, પણ ઘણીવાર કમ્પ્લેન લેવાતી નથી, આ ઘણીવાર લોકો જતા જ નથી કમ્પ્લેન કરવા. હવે અસલામતી કેમ બહેનો મહેસૂસ કરી રહ્યા છે? કારણ કે જે રીતની આખી સિસ્ટમ છે, જે રીતના આખા પ્રોસેસીસ છે એ એવા થઈ ગયા છે કે આપણે વિચારીએ છીએ, બધા કહે છે, ડાયલોગ મારે છે કે ઓ બહેનો માટે તો બહુ લોસ છે, બહેનો માટે તો આમ છે, બહેનો માટે તેમ છે, પણ એ જેવું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન ઇન ધ રાઇટ સ્પિરિટ થવું જોઈએ નથી. સૌથી પહેલાં એક્ઝામ્પલ આપવા માગું છું કે લેટ સે પહેલાં કોઈ બેન જાય છે પોલીસ સ્ટેશન, તો કઈ રીતે એને ટ્રીટ થાય છે? ભલે આપણે 33% બહેનોને મૂકી છે પોલીસ સ્ટેશનોમાં, ઓક્યુપાઈ છે, મેં જોઈ છે બી ખરા, કામ બી કરે છે, પણ અલ્ટિમેટલી ઇટ સેડ ને કે તમે એકવાર જ્યારે પોલીસની વર્દી પહેરી લો એટલે તમારે યુઆર બેન ભાઈનો જ કોઈ તફાવત નહીં હોય, યુ આર અ પોલીસ ઓફિસર, યુ આર અ પોલીસમેન. એટલે એ લોકોના જે માઇન્ડમાં આવે છે એ માઇન્ડથી એ લોકો કામ કરે છે, અને જ્યારે સિસ્ટમ જે પોલીસની સિસ્ટમમાં જવાનું હોય છે એટલે એ લોકોને પહેલાંથી જે રીતના એ લોકોના સિનિયર્સ કરતા હોય, જે રીતનું એન્વાયરમેન્ટ, એટલે અનફોર્ચ્યુનેટલી કમ્પ્લેન FIR રજીસ્ટર થતાં બહુ જ પ્રોબ્લેમ થાય છે, પહેલો પોઈન્ટ. બીજો પણ કે અગર માની લો થઈ બી જાય છે તો જે રીતનું ઇન્વેસ્ટિગેશન, હવે નવ આ જે સેન્સિટિવ મામલો છે, અગર આપણે રેપની વાત કરીએ અત્યારે, કારણ કે જે રેપના આંકડા આવ્યા છે બહુ ઓછા આવ્યા છે એકચ્યુઅલી મારી પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે વધારે છે, અત્યારે એમાં ડિસ્કસ નહીં કરું, કોઈક વધારે જોશો ઓનલાઈન તો ખબર પડી જશે. તો જ્યારે આપણે રેપને એની વાત કરીએ છીએ ત્યારે ઘણા કેસીસમાં એવું થાય છે કે જ્યારે એ કમ્પ્લેન, ચલો માંડ કમ્પ્લેન તો થઈ ગઈ, પણ બીકોઝ ઓફ લોટ ઓફ લેક્સ ઇન લેટર સે કે વિટનેસ લોના લેકિંગ, યા વિટનેસને પેલું એ આપવાના લેકિંગ, શું કહેવાય, સિક્યોરિટી, યા મા બાપને જ દબાવવામાં આવે, યા એના ઘરમાં કહેવામાં આવે કે ભાઈ તાર અગર તમે કેસ નહીં લઈ લો તમારી દીકરી સાથે ફરી કંઈક થશે. યુ નો સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ કે જ્યારે કેસ થઈ જાય છે ત્યારે બી કેસ થયા પછી, કારણ કે તમે કહેશો કે આંકડા આયા મેડમ હવે નેક્સ્ટ કેસે, આઈ થિંક શી શુડ હેવ સ્પોકન ફર્સ્ટ, પણ મને પૂછેલું હું પહેલાં કહું છું કે ના, આ તો શું કહેવાય, ઘણીવાર એવું કરી રહ્યા છે કે આ જે કેસીસ છે એ લોકોને આઈધર દબાવે છે, એ લોકોને જબરજસ્તી એ લોકોના પાસે કેસીસ ખેંચાવે છે. એટલે તમે અગર આની વાત કરો તો વોટ આઈ વુડ રાધર લાઈક ટુ ટેલ યુ કે ઓલ ધ સિસ્ટમ હેઝ રોટન ડાઉન એન્ડ ગોન ઇન અ મેસ. જે પોઝિટિવ આપણે કરવા માગીએ છીએ એ પોઝિટિવ નથી થઈ રહી બીકોઝ ઓફ ધ પેટ્રાઇકલ માઇન્ડસેટ. પેટ્રાઇકલ માઇન્ડસેટ એટલે એ જ કે ભાઈ પિતૃત્વ વતા સોસાયટી કે ભાઈ છોકરો કરે જ સાચું, યા જેન્ટ્સ કરે જ સાચું, અને બહેનોએ દબાઈને રહેવું જોઈએ. અને ધીસ ઇઝ ઓલ્સો ધ રીઝન જે આપણે અત્યારે માઇન્ડ નેક્સ્ટ પોઈન્ટ પર હું તમને પેટ્રાઇકલ માઇન્ડસેટનું વધારે કહીશ કે કેમ આ કેસીસ વધી રહ્યા છે, આઈ વિલ કમ ટુ દેટ. બટ અનફોર્ચ્યુનેટલી બીકોઝ ઓફ ઓલ ધીસ આપણે આપણા સેલ્ફને અસલામત મહેસૂસ કરીએ છીએ. જી બિલકુલ. શ્રદ્ધાજી, આપની પાસે